विषय गणित चैप्टर 4 ભૂમિતિના પાયાના કેનો એમાં આજે આપણે સ્વાધ્યાય 4.6 જોશું। એના પહેલા આપણે સ્વાધ્યાયમાં આવતા વર્તુળ વિશે માહિતી મેળવીએ। તો પહેલા તો વર્તુળ કોને કહેવાય? તો કે કોઈ એક સમતલમાં એક નિશ્ચિત બિંદુથી નિશ્ચિત અંતરે આવેલા બિંદુ વર્તુળ રચે છે। તો કે વર્તુળ રચે છે। આ બધા બિંદુઓ ભેગા મળીને શું બનાવે છે? તો કે વર્તુળ।
વર્તુળ ઉપર થી આપણે સ્વાધ્યાય 4.6 જોવાનું છે. દાખલા નંબર 1 જોઈએ. બાજુમાં આપેલી આકૃતિના આધારે કહો એટલે કે આ આકૃતિ ઉપરથી આપણે a થી લઈને h સુધીના જવાબ આપવાના છે. એમાં પહેલું a વર્તુળનું કેન્દ્ર કયું છે તો વર્તુળનું કેન્દ્ર કયું આપેલું છે o તો વર્તુળનું કેન્દ્ર કયું આવશે તો કે o. ત્યારબાદ ત્રણ ત્રિજ્યાઓ તો વર્તુળની ત્રણ ત્રિજ્યાઓ તો ત્રિજ્યાઓ કોને કહેવાય મેં તમને કીધું હતું કે જેનું એક બિંદુ વર્તુળનું કેન્દ્ર હોય બીજો બિંદુ વર્તુળ પર આવેલું હોય તેને વર્તુળની ત્રિજ્યા કહેવાય. તો હવે આવી ત્રિજ્યાઓ આ વર્તુળમાં કેટલી છે તો પહેલા જુઓ એક આ છે તો OA ત્યારબાદ બીજી ત્રિજ્યા કઈ બને છે જુઓ એક આ બિંદુ છે એક આ બિંદુ છે તો કઈ બનશે OB. હજી એક બનશે કઈ બનશે જુઓ એક બિંદુ વર્તુળનું કેન્દ્ર બીજું વર્તુળ પર એટલે કઈ બનશે તો કે OC. આ શું થશે તો કે વર્તુળની ત્રિજ્યા. ત્યારબાદ C શું કીધું છે વ્યાસ તો આ વર્તુળનો વ્યાસ તો વ્યાસ કોને કહેવાય કે કેન્દ્રમાંથી પસાર થતો રેખાખંડ અથવા તો કેન્દ્રમાંથી પસાર થતી જીવા એને શું કહેવાય વ્યાસ. તો આ વર્તુળમાં એક જ રેખાખંડ છે કે જે કેન્દ્રમાંથી પસાર થતો હોય તો એને આપણે નામ શું આપ્યું છે AC. તો વ્યાસ કયો બનશે તો કે રેખાખંડ AC. ત્યારબાદ D જોઈએ જીવા તો જીવા કોને કહેવાય તો કે જેના બંને બિંદુ વર્તુળ પર આવેલા હોય તેઓ રેખાખંડ. તો અહીંયા જુઓ કે આ બિંદુ અને આ બિંદુ બંને રેખાખંડ પર આવેલા છે તો એક જીવા કઈ બને છે તો કે EF. અને વ્યાસ જુઓ કે વ્યાસ છે એ પણ એક જીવા જ છે કારણ કે એના પણ બંને બિંદુ વર્તુળ પર જ આવેલા છે તો બીજી જીવા કઈ બને છે AC. ત્યારબાદ E જોઈએ અંદરના ભાગના બે બિંદુઓ એટલે કે અંદરના ભાગમાં આવેલા બિંદુઓ આપણે લેવાના છે તો અંદરના ભાગમાં કયું બિંદુ આવેલું છે કે જે વર્તુળની અંદર આવેલું હોય તો એક જુઓ બિંદુ P છે એ અંદર આવેલું છે. બીજું કયું બિંદુ છે જે અંદર આવેલું છે તો કે O છે એ પણ વર્તુળની અંદર જ આવેલું છે તો બે બિંદુ ક્યાં થશે O અને P. ત્યારબાદ તો કે બહારના ભાગનું બિંદુ તો વર્તુળની બહાર કયું બિંદુ આવેલું છે આ બિંદુઓ નહીં આવે કારણ કે આ વર્તુળ પર આવેલું છે. અહીંયા જુઓ ક્યુ છે એ વર્તુળની બહારના ભાગમાં આવેલું છે તો બહારનું બિંદુ ક્યુ આવશે તો કે ક્યુ. ત્યારબાદ જી છે વૃતાંશ. હવે વૃતાંશ કોને કહેવાય કે એક ચાપ અને બે ત્રિજ્યાથી બનતો ભાગ એનો મેં આકાર તમને કીધું તો કે અવો આકાર હોય એને વૃતાંશ કહેવાય. તો આમાં જુઓ એક ચાપ અને બે ત્રિજ્યા તો આ એક ચાપ છે AB અને બે ત્રિજ્યા જુઓ તો આ શું બને છે વૃતાંશ. આપણે આનું નામ લખીએ તો શું નામ બનશે તો કે OAB વૃતાંશ OAB. અને છેલ્લું જુઓ H શું આપેલું છે તો કે વૃત્તખંડ. તો વૃત્તખંડનો આકાર શું કીધો તો કે જે એક જીવા અને એક ચાપથી બનેલા ભાગને શું કહેવાય વૃત્તખંડ. તો આમાં એવો કયો ભાગ છે કે જે એક જીવા અને એક ચાપથી બનેલો છે. અહીંયા જુઓ આ એક જીવા છે અને આ ઉપરની શું છે ચાપ છે તો આ ભાગને શું કહેવાય તો કે વૃત્તખંડ. વૃત્તખંડનું નામ આપીએ શું નામ આપશે EFD. તો વૃત્તખંડ EFD. ત્યારબાદ હવે દાખલા નંબર 2 જોઈએ. એ આપ્યું છે શું દરેક વ્યાસ એ વર્તુળની જીવા છે. તો આપણે આ જ આકૃતિ લઈ લઈએ કે દરેક વ્યાસ વ્યાસ એટલે એ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતો હશે તો વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતો હશે તો એ વર્તુળના બંને છેડે આવેલો હશે તો શું વ્યાસ છે એ વર્તુળની જીવા બને છે તો કે હા દરેક વ્યાસ છે એ વર્તુળની જીવા છે. કારણ કે જીવા કોને કહેવાય કે જેના બંને બિંદુ ક્યાં હોય તો કે વર્તુળ પર આવેલા હોય અને વ્યાસના પણ બંને બિંદુ ક્યાં આવેલા હોય વર્તુળ પર જ આવેલા હોય છે એટલે દરેક વ્યાસ છે એ વર્તુળની જીવા બને છે. બી શું કીધું છે તો કે શું દરેક જીવા એ વર્તુળનો વ્યાસ છે. આ જ આકૃતિ જોઈએ. જો આ જીવા છે એ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે તો કે નથી થતી તો દરેક જીવા છે એ વર્તુળનો વ્યાસ બનશે નહીં. ના દરેક જીવા
ને નામ આપી દઈએ ઓ એ ત્યારબાદ તો કે વ્યાસ વ્યાસ એટલે કેન્દ્રમાંથી પસાર થતો હશે તો આને નામ આપી દઈએ એ બી શું થશે વ્યાસ થશે ત્યારબાદ વૃતાંશ હવે વૃતાંશ એટલે શું થશે આપણે બે ત્રિજ્યા લેવી પડશે બે ત્રિજ્યા અને એક ચાપ એટલે આ ભાગ શું બનશે વૃતાંશ બનશે આને નામ આપવું પડશે સી અને ડી આ શું બને છે વૃતાંશ આ શું છે ત્રિજ્યા હવે ત્યારબાદ વૃતખંડ વૃતખંડ એટલે કેવી રીતના બનશે એક જીવા અને એક ચાપ ની મદદથી શું બને છે વૃતખંડ નામ આપી દઈએ ઈ એફ ટી આ શું છે તો કે વૃતખંડ બીજું શું દર્શાવવાનું છે અંદરના ભાગનું બિંદુ એટલે વર્તુળની અંદર કોઈ એક બિંદુ દર્શાવી દઉં છું Q આ વર્તુળના અંદરના ભાગનું બિંદુ થશે અને વર્તુળના બહાર એટલે બહારની બાજુ તમે ગમે ત્યાં દર્શાવી શકો હું અહીંયા દર્શાવી દઉં છું વર્તુળના બહારના ભાગનું બિંદુ ત્યારબાદ છેલ્લું શું છે ચાપ તો ચાપ આપણે અહીં દર્શાવી છે આ સીધી શું દર્શાવે છે તો કે ચાપ આ કે આકૃતિ થઈ ત્યારબાદ હવે દાખલા નંબર 4 જોઈએ ખરા છે કે ખોટા તે જણાવો બે આપવા છે વર્તુળના બે વ્યાસ હંમેશા છેદે છે હવે બે વ્યાસ એટલે પહેલા આપણે વર્તુળ ધારી લઈએ એના આપણે બે વ્યાસ દોરીએ એક હું આમ દોરું છું કે જે કેન્દ્રમાંથી હંમેશા પસાર થતો હોય એ જ વ્યાસ દોર એટલે કે આ કેન્દ્રમાંથી પસાર થાય છે કે કાંઈથી દોરવાનું જે પણ કેન્દ્રમાંથી પસાર થાય છે શું કીધું છે બે વ્યાસ હંમેશા છેદે છે જો મળે છે તો કે હા તો આનો મતલબ શું થશે ખરું હવે હું વ્યાસ અહીંયા પણ દોરું અહીંયા પણ દોરું અહીંયા પણ ગમે ક્યાંથી દોરીશ પણ બે વ્યાસ છે હંમેશા એકબીજાને મળશે કારણ કે એ કેન્દ્રમાંથી પસાર થાય છે એટલા માટે એટલે પહેલામાં શું આવશે ખરું ત્યારબાદ બી જોઈએ વર્તુળ